गुड मॉर्निंग ऑल ऑफ यू। आज आप चैप्टर नंबर 13 सजीवों अने वस्ती नो अभ्यास करवानो छे। ओके, हवे चैप्टर नंबर 13 नी खासियत ए छे के ते एक इकोलॉजी नो एक भाग छे। टोटल इकोलॉजी नी अंदर आपणे 4 चैप्टर आवशे। चैप्टर नंबर 13, चैप्टर नंबर 14, चैप्टर नंबर 15 अने चैप्टर नंबर 16। चैप्टर नंबर 13 ने कहेवाय छे सजीवों अने वस्ती। चैप्टर नंबर 14 निवसन तंत्र। चैप्टर नंबर 15 जैव विविधता अने तेनु संरक्षण। अने चैप्टर नंबर 16 पर्यावरणनी समस्या। क्लियर? हवे वात करिए तो चैप्टर नंबर 13 नी अंदर एनो गुजरात बोर्ड नो वेस्टेज छे 4 मार्क्स नो, जेमांथी 2 मार्क्स नो एक सवाल आवे छे અને 2 એક એક માર્કના MCQ આવે છે। ક્લિયર? હવે મેજોરિટી ટોટલ થિયરીટિકલ બેઝ ચેપ્ટર છે અને આ ચેપ્ટરની અંદર આપણે 2 ટોપિક કવર કરવાના છે, 13.1 અને 13.2। 13.1 ટોપિક છે સજીવો અને પર્યાવરણ અને 13.2 વસ્તીની અંદરની જે આંતરક્રિયા થતી હોય તે। હવે તમને એક PDF ફાઇલ ડેસ્કટોપ ઉપર દેખાય છે, એની અંદર 13.0 પહેલો જે ટોપિક છે તે શું સમજાવે છે કે ઇકોલોજી એટલે શું। તો ઇકોલોજી એટલે એને ગુજરાતીમાં એમ કહેવાય છે પરિસ્થિતિ વિદ્યા। ગ્રીક ભાષા ઉપરથી આ શબ્દ આવેલો છે અને ગ્રીક ભાષા ઉપરથી આ શબ્દના 2 અર્થ થાય, ઓઇકોસ અને લોગોસ। ઓઇકોસ એટલે શું? પર્યાવરણમાં વસવાટ કરતા સજીવો, અને લોગોસ એટલે તેનો અભ્યાસ કરવો। હવે આ શબ્દ જણાવનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો ઓડેમ નામના વૈજ્ઞાનિકે 1960ની અંદર ઇકોલોજી વિશે જણાવ્યું હતું। ઓકે, ટોટલ ઇકોલોજી એટલે શું? તો ઇકોલોજી એટલે એને પરિસ્થિતિ વિદ્યા કહેવાય, અને પરિસ્થિતિ વિદ્યા એટલે શું? પર્યાવરણમાં વસવાટ કરતા સજીવો અને સજીવો અને જૈવિક કારકો અને અજૈવિક કારકો વચ્ચેની આંતરક્રિયા। હવે એ કઈ રીતે ખબર પડે? તો જુઓ, અહીંયા 4 સ્તર આપેલા છે। પહેલું જુઓ, સજીવ, તેની સાથે વસ્તી। ત્રીજું જુઓ, સમુદાય આપેલું છે, અને ચોથું જે વિસ્તાર આપેલું છે। હું તમને આ ઇન્ડિકેટ કરીને બતાવું છું કઈ રીતે ક્યાં શું આપેલું છે તે। ક્લિયર? જો પહેલાં અહીંયા આપેલું છે ઇકોલોજી એટલે શું, તો ગ્રીક ભાષામાંથી ઉતરી આવેલો છે અર્થ ઓઇકોસ વત્તા લોગોસ। ઓઇકોસ એટલે શું? પર્યાવરણમાં વસવાટ કરતા સજીવો, લોગોસ એટલે તેનો અભ્યાસ કરવો। ઓડેમ નામના વૈજ્ઞાનિકે 1960ની અંદર સમજાવેલું હતું ઓઇકોસ અને લોગોસ, એની ડેફિનેશન અહીંયા આપેલી છે। પર્યાવરણમાં સજીવો અને સજીવો અને જૈવિક કારકો અને અજૈવિક કારકો વચ્ચેની આંતરક્રિયા। ટોટલ કેટલા સંગઠન સ્તરની અંદર વેચાયેલું છે? 4, સજીવો, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તાર। ઓકે, આ તમારે જે આટલો ટોપિક થયો તે પ્રસ્તાવનાનો ટોપિક છે। આની પછીનો જે નેક્સ્ટ ટોપિક આવશે તે 13.1, સજીવ એટલે શું અને પર્યાવરણ એટલે શું। તો સજીવ એટલે જે વ્યક્તિ પહેલાં તો જન્મ લે, પછી એની શું થાય? વૃદ્ધિ થાય, વિકાસ થાય, પરિપક્વતા પામે, પ્રજનન કરે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે। જે સજીવ વૃદ્ધિ થાય, વિકાસ કરે, પરિપક્વતા જોવા મળે, પ્રજનન કરે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે એને સજીવ કહેવાય। સજીવ એટલે શું? તો પર્યાવરણની સાથે આંતર સંબંધ જે સાધી શકે, પર્યાવરણની સાથે જે અનુકૂલન સાધી શકે, જેની અંદર વૃદ્ધિ થાય, જેની અંદર વિકાસ થાય, જે પરિપક્વ પામે, પરિપક્વ પામીને જે પ્રજનન કરી શકે અને પ્રજનન દ્વારા પોતાનો વારસો, પોતાની પેઢી એ અસ્તિત્વ ટકાવી રાખે, એક પેઢીમાંથી બીજી, બીજી પેઢીમાંથી ત્રીજી, ત્રીજી પેઢીમાંથી ચોથી। ઓકે,
એમ સતત ને સતત સજીવોનું અસ્તિત્વ ટકી રહે. પણ આ બધાની અંદર મહત્વપૂર્ણ પાસા કયા છે? તો મહત્વપૂર્ણ પાસાની અંદર પહેલી દેહ ધાર્મિક ક્રિયા, બીજા અજૈવિક ઘટકો જેવા કે હવા, પાણી, તાપમાન, ભૂમિ અને સૂર્યપ્રકાશ. પહેલાં સજીવના શરીરની અંદર થતી વિવિધ પ્રકારની જે દેહ ધાર્મિક ક્રિયા, બીજી શું અજૈવિક ઘટકો, હવા, પાણી, તાપમાન, ભૂમિ અને સૂર્યપ્રકાશ. હવે શું છે ખાસિયત, તે અનુકૂલન કઈ રીતે સાધે, તે પ્રાકૃતિક પસંદગી કઈ રીતે થાય, તે અનુકૂલન કઈ રીતે સાધે તે અને પ્રાકૃતિક પસંદગી કઈ રીતે થાય તે ક્લિયર. ત્રીજું, દરેક સજીવોને પર્યાવરણની અંદર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શું થાય, અંદરોઅંદર સ્પર્ધા જોવા મળે, અંદરોઅંદર શું થાય, હરીફાઈ થાય. ક્લિયર, અંદરોઅંદર સ્પર્ધા જોવા મળે, અંદરોઅંદર હરીફાઈ થાય અને પછી શું થાય? તો પછી તે સજીવ પોતાની ઉત્તર જીવિતતા ટકાવી રાખે. અને આ બધાનો બેઝ કોણ? તો પ્રજનન. કોણ? પ્રજનન. દરેક સજીવની અંદર પ્રજનન થાય જ છે અને પ્રજનન દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે દરેક સજીવને જરૂરિયાત તો છે જ, પણ એની માટે શું જરૂરી છે? તો પહેલાં તો સ્પર્ધાની અંદર ટકી રહેવું, તે હરીફાઈની અંદર ટકી રહેવું, તે અને બધું શેની ઉપર આધાર રાખે? તે બધાની જીવન પદ્ધતિ. હવે જીવન પદ્ધતિ એટલે શું? તો બધા સજીવોની જીવન પદ્ધતિ અલગ અલગ હોય, એની ખોરાકની પદ્ધતિ અલગ અલગ હોય, એની વસવાટની પદ્ધતિ અલગ અલગ હોય અને એની પ્રજનનની પદ્ધતિ અલગ અલગ હોય. ઘણા સજીવો એ લિંગી પ્રજનન કરે, ઘણા અલિંગી પ્રજનન કરે. ઘણા સજીવો એવા હોય કે એનો વસવાટ અમુક દરિયાએ હોય, અમુક સ્થળીએ હોય, અમુક જલીએ હોય, અમુક રણભૂમિ ઉપર હોય, અમુક તૃણભૂમિ ઉપર હોય, એમ બધાનો વસવાટ બી અલગ અલગ હોય. અમુક ખારા પાણીમાં હોય, અમુક મીઠા પાણીમાં હોય, અમુક સમુદ્રની અંદર હોય. એટલે બધા સજીવોની અંદરની જીવન પદ્ધતિ અલગ અલગ જોવા મળે. ઓકે, મેં જે ટૉપિક લીધા એ સમજાવવા માગે છે કે દરેક સજીવો અને વસ્તી, તો સજીવ અને વસ્તીની વચ્ચેની આંતરક્રિયા શું છે? દરેક સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શું કરવું પડે? તો પર્યાવરણની સાથે પહેલાં તો અનુકૂલન સાધવું પડે. ઓકે, અનુકૂલન સાધે તો અનુકૂલનની અંદર પહેલું ફેક્ટર કયું આવે? કે એની વૃદ્ધિ. તો વૃદ્ધિ કઈ રીતે થાય? તો સજીવના શરીરની અંદર વિવિધ પ્રકારની દેહ ધાર્મિક ક્રિયાની જે અછત છે એ કઈ રીતે પૂરી થાય તે. ઓકે, અમુક સજીવ જન્મ લે અને તરત ને તરત મરી જાય. શા માટે? કેમ કે પર્યાવરણની સાથે અનુકૂલન સાધી શકતા નથી. અને અમુક સજીવ એવા છે કે એની શરીરની દેહ ધાર્મિક ક્રિયા એટલે શું? ચયાપચયની ક્રિયા, ચય અને અપચય. ચય એટલે શું? સંશ્લેષણાત્મક છે. અપચય એટલે વિઘટનાત્મક છે. 11 સાયન્સની અંદર આપણે લોકોએ સ્ટડી કરેલી હતી, ચયની ક્રિયા અને અપચયની ક્રિયા, સંશ્લેષણાત્મક અને વિઘટનાત્મક. ચયની અંદર શું થાય? હંમેશા વૃદ્ધિ જોવા મળે. અને અપચયની અંદર શું જોવા મળે? તો હંમેશા વિઘટન જોવા મળે. ક્લિયર? હવે આ ક્રિયાવિધિ છે તો વસ્તી સાથે આંતરક્રિયા સાધવા માટે બધા સજીવોની અંદર શું જોવા મળે? તો સ્પર્ધા થાય, હરીફાઈ થાય. હવે શેની સ્પર્ધા? તો વસવાટ માટેની સ્પર્ધા. ઓકે, ખોરાક માટેની સ્પર્ધા. અને આ વસવાટ અને ખોરાકની અંદર જે ટકી જાય તે પર્યાવરણની સાથે અનુકૂલન સાધી શકે, પ્રજનન કરી શકે અને પોતાનો વારસો એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપી શકે. આ ટૉપિક આટલું સમજાવવા માગતો. હવે તમારી પાસે જો ટેક્સ્ટબુક હશે તો એની અંદર આ એક ડાયાગ્રામ સમજાવેલો છે. ડાયાગ્રામ એટલે એક ચાર્ટ છે. મેં તમને એમ કીધું કે બધા સજીવોનો વસવાટ ક્યાં થાય? નિવસન તંત્રમાં. તો એક બેઝિક કન્સેપ્ટ છે, કોઈ બી સજીવ હોય તો ડાયરેક્ટ સજીવ બની ને જ જતો. ડાયરેક્ટ ગર્ભ હોય ને તો માની અંદર ધીમે ધીમે એની વૃદ્ધિ થાય. સ્ટાર્ટિંગમાં પહેલો મહિનો કોષ બને, બીજા મહિનાની અંદર હૃદય ધબકતું થાય, ત્રીજા મહિનાની અંદર પેશી બને, ચોથા મહિનાની અંદર બધા સજીવના શરીરના અંગોનો વિકાસ થાય, પાંચમા મહિનાની અંદર એની આંખના પોપચા એ સંપૂર્ણ રીતે વિકસિત થાય, તેનું હૃદય સંપૂર્ણ રીતે વિકસિત થાય, એનું મગજ હોય તે વિકસિત થાય. એટલે શું? આ
ક્રિયાવિધિ તબક્કાસર છે. ઓકે, એક સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, એટલે કોઈ બી સજીવ હોય તો એનું નિર્માણ કઈ રીતે થાય? તો સૌથી પહેલાં મહાઅણુ, એમાંથી અણુ, એમાંથી કોષ, એમાંથી પેશી, એમાંથી અંગ, અંગમાંથી અંગિકા, અંગિકામાંથી અંગતંત્ર, અંગતંત્રમાંથી સજીવ, સજીવમાંથી પછી વસ્તી, વસ્તીમાંથી સમાજ, સમાજમાંથી નિવસનતંત્ર, નિવસનતંત્રમાંથી જીવાવરણ. ઓકે, આ એક શું થયું? તો આ એક સ્ટેપ, એટલે સજીવનું નિર્માણ કઈ રીતે થાય તે સમજાવતો આખો તબક્કો છે. ઓકે, હવે મેં હમણાં વાત કરી કે આ જે ગ્રાફ આપેલો છે એ ગ્રાફ શેનો છે. ઓકે, તો આ ગ્રાફની અંદર આપણે જોવું હોય તો કઈ રીતે? તો પહેલા ગ્રાફ સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત, એટલે વરસાદ વિરુદ્ધ સામે શું આપેલું છે તમને? તાપમાન. અહીંયા તાપમાન આપેલું છે ને અહીંયા વરસાદ છે, પણ કયા પ્રદેશની અંદર તાપમાનની અંદર વધારો થાય ને કયા પ્રદેશની અંદર તાપમાનની અંદર ઘટાડો થાય તે હવે સમજાવવાનું છે આપણે. ઓકે, તો પહેલાં એમ વાત કરીએ તો રણભૂમિ, બીજું જે અહીંયા આપેલું છે તૃણભૂમિ, અહીંયા રણભૂમિ છે, અહીંયા તૃણભૂમિ છે. પછી એની નીચે તમે આવો તો અહીં શંકુદ્રુમ વનસ્પતિ છે, શીતોષ્ણ વનસ્પતિ છે. આ વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ જે થાય છે તે. ત્રીજો જે પ્રદેશ આપેલો છે તે ઉષ્ણ કટિબંધવાળો પ્રદેશ છે. આ પહેલો રણભૂમિ, બીજો તૃણભૂમિ, ત્રીજો ઉષ્ણ કટિબંધવાળો, અને ચોથો છે તે આર્કેટિક છે, એટલે ઠંડો પ્રદેશ. ઓકે, અને આ બધાની અંદર જે વનસ્પતિની વૃદ્ધિ થાય તે તમને બે આપેલી છે, કઈ? શીતોષ્ણ અને શંકુદ્રમ વનસ્પતિ. ઓકે, એટલે વરસાદ વિરુદ્ધ શેનો? તાપમાનનો આલેખ આપેલો છે. વરસાદ વિરુદ્ધ તાપમાન એટલે શું? તો રણભૂમિ હોય તો અહીંયા શું જોવા મળે? સતત ને સતત તાપમાન કેવું રહે? ઊંચું રહે યા નીચું રહે? નીચું રહે, કેમ કે એ ગરમ પ્રદેશ કહેવાય, ગરમીવાળો પ્રદેશ કહેવાય. સામે અપોઝિટ તમે જુઓ તો ઠંડા પ્રદેશ, એટલે આર્કેટિક બધો વિસ્તાર છે, ત્યાં કેવું તાપમાન જોવા મળે? તો ત્યાં હંમેશા માઇનસની અંદર તાપમાન જોવા મળે, હંમેશા ઠંડુ રહે. તો ગરમ પ્રદેશની જે વનસ્પતિ હોય ઠંડા પ્રદેશની અંદર ન થાય, અને ઠંડા પ્રદેશની જે વનસ્પતિ હોય એ ગરમ પ્રદેશની અંદર ન જોવા મળે. આ ક્રિયાવિધિ અહીંયા સમજાવેલી છે, અને તમને ટેક્સ્ટબુકની અંદર જસ્ટ ત્રણ એક્ઝામ્પલ તમારે હાઇલાઇટ કરવાના છે. પહેલાં ગરમ પ્રદેશની અંદર શું આપેલું છે? રાજસ્થાનનું રણ. વરસાદી જે જંગલો છે એની અંદર શું આપેલું છે? મેઘાલયના જંગલો. અને ત્રીજું જે આપેલું છે તે શું છે? ખીણ છે, ગરમ પાણીના ઝરા છે અને પર્વતો છે. એટલે બધો વિસ્તાર અલગ અલગ છે. આ જે ત્રણેય એક્ઝામ્પલ આપેલા છે તમારે હાઇલાઇટ કરવાના છે, તે વારંવાર એમસીક્યુની અંદર સૌથી અગત્યના છે. શેમાં? એમસીક્યુની અંદર સૌથી અગત્યના છે. અને આ બી જે કોષ્ટક છે જે એમસીક્યુની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ કોષ્ટક આપેલું છે. ઓકે, આ બાબત તમારે એટલી ધ્યાનમાં રાખવાની. ક્લિયર? હવે આની પછી આપણે વાત કરવાના છે કે અજૈવિક કારકો, અજૈવિક કારકોની અંદર કોનો સમાવેશ થાય? તો આપણે જોયું હતું ઇકોલોજીની ડેફિનેશન. ઇકોલોજી એટલે શું? તો પર્યાવરણમાં વસવાટ કરતા સજીવો અને સજીવો, સજીવો અને સજીવો. બીજું શું? સજીવોને જૈવિક કારકો અને અજૈવિક કારકો વચ્ચેની આંતરક્રિયાને શું કહેવાય? તો ઇકોલોજી કહેવાય. તો હવે અજૈવિક કારકોની અંદર કોનો સમાવેશ થાય? તો હવા, પાણી, તાપમાન, ભૂમિ અને સૂર્યપ્રકાશ, જે અહીંયા આપણે જોયું હતું. શું? અજૈવિક ઘટકો, પહેલું હવા, બીજું પાણી, ત્રીજું તાપમાન, ચોથું ભૂમિ અને પાંચમું સૂર્યપ્રકાશ. ક્લિયર? અહીં સુધી ઓકે. હવે આપણે પહેલી વાત કરીએ છીએ તો તાપમાનની, શેની? તાપમાનની. ઓકે, હવે તાપમાનની અંદર શું? તો તાપમાન એ પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્વનું ઘટક ગણાય. ક્લિયર? તાપમાન વધુ હોય તો એ કયો પ્રદેશ, તાપમાન ઓછું હોય તો કયો પ્રદેશ, અને તેમની અસર કેવી છે તે આપણે જોવાની છે. પૃથ્વી પરનું સરેરાશ તાપમાન ઋતુ પ્રમાણે બદલાતું રહે. પૃથ્વી પરનું સરેરાશ તાપમાન ઋતુ પ્રમાણે બદલાતું રહે, એટલે ત્રણ ઋતુ આવે, ત્રણેય ઋતુના સમયગાળા દરમિયાન પૃથ્વી ઉપરનું સરેરાશ તાપમાન કેવું થાય? બદલાતું રહે. હવે કેવી રીતે ખબર પડે? તો એનો મેન આપણે જોઈએ, અહીંયા બે તથ્ય આપેલા છે. વિષુવવૃત્તીયથી ધ્રુવ પ્રદેશ તરફ જવો તેમ તાપમાન ઘટતું જાય, એટલે શું કહેવા માગે છે?
વિશ્વ ઋતુય પ્રદેશની અંદર તાપમાન કેવું છે? વધારે છે. અને ધ્રુવ પ્રદેશની અંદર તમે જુઓ તો તાપમાન કેવું છે? ઓછું છે. જો અહીં વિશ્વ ઋતુથી ધ્રુવ પ્રદેશ તરફ તમે જશો તાપમાન ઘટતું જાય, અને સપાટ મેદાનથી પર્વત સુધી તમે જશો એટલે તાપમાન કેવું થાય? ઘટતું જાય. હવે કેવી રીતે? તો વિશ્વ ઋતુની અંદર તાપમાન વધારે હોય, ધ્રુવ પ્રદેશની અંદર તાપમાન ઓછું હોય, એવું ને એવું સપાટ પ્રદેશની અંદર તાપમાન કેવું છે? વધારે હોય. સપાટ પ્રદેશ એટલે એકદમ વેરાન પ્રદેશ હોય, રણ પ્રદેશ બી તમે કહી શકો, ત્યાં તાપમાન વધારે હોય. જ્યારે પર્વતવાળા પ્રદેશ એટલે ખુલ્લા પ્રદેશ હોય, જે તાપમાન ઓછું હોય. એટલે અહીંયા એમ કીધું છે પૃથ્વી ઉપરનું સરેરાશ તાપમાન ઋતુ પ્રમાણે બદલાતું જાય. ઋતુ એટલે શિયાળાની અંદર તાપમાન ઠંડું હોય, ઉનાળાની અંદર ગરમ હોય, અને વરસાદ દરમિયાન ભેજવાળું વાતાવરણ હોય. એટલે તાપમાનની શું થયું? પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મોટું ઘટક, અને એની માટે તમને ઉદાહરણ આપેલા છે. ઓકે, આ ઉદાહરણની અંદર શું છે? આંબા છે, આંબાનું વાવેતર કેનેડા અને જર્મનીમાં ન થાય. કારણ આપીને સમજાવો, આ તમારે કારણ શોધવાનું છે ટેક્સ બુકમાંથી. આંબાનું વાવેતર શા માટે કેનેડા અને જર્મનીમાં ન થાય, એની પાછળનું રીઝન શું? બર્ફીલો દીપડો છે એ કેરળમાં જોવા ન મળે, એની પાછળનું કારણ શું? એ તમારે શોધવાનું છે. એ આની ઉપર જ આધાર રાખે છે, તાપમાન ઉપર આધાર રાખે છે. એટલા માટે આંબા હોય, કેરી હોય, તેનું વાવેતર અત્યારમાં ઉનાળાનો સમય છે, કેરીનો સમય છે, તેનું વાવેતર કેનેડા અને જર્મનીમાં શા માટે નથી થતું? કારણ આપીને સમજાવો. બર્ફીલો દીપડો છે તો એ કેરળમાં જોવા ન મળે, શા માટે? કારણ આપીને સમજાવો. ટુના માછલી છે ઉષ્ણ કટિબંધમાં જોવા ન મળે, ક્યાં જોવા ન મળે? ઉષ્ણ કટિબંધવાળો વિસ્તાર છે એની અંદર જોવા ન મળે, તે સમજાવો. તો આની ઉપર મહત્ત્વપૂર્ણ પાસા કયા કયા છે, કયા કયા મહત્ત્વપૂર્ણ પાસા તે સમજાવેલા છે જો આ ટોપિકની અંદર. હવે એની અંદર એને એમ કીધેલું છે કે સજીવોની પર્યાવરણની સાથેની તાલબદ્ધતા જાળવવા માટે ત્રણ ઘટકો જરૂરી છે. પેલું તાપમાન, બીજું સજીવના શરીરની અંદર દેહધર્મી ક્રિયા, અને ત્રીજી ચયાપચયની ક્રિયા. હવે આ સમજાવવા માટે મારે તમને એમ પહેલાં કહેવું પડે, તાપમાન તો શું હોય? મેં તમને એમ કીધું શિયાળ હોય તાપમાન ઠંડુ હોય, ઉનાળો હોય તો તાપમાન કેવું હોય? ગરમ હોય, અને વરસાદનો સમયગાળો હોય ત્યારે તાપમાન કેવું હોય? હુંફાળું ભેજવાળું હોય. દેહધર્મી ક્રિયા એટલે શું? જેમાંથી સજીવની વૃદ્ધિ થાય, વિકાસ થાય, અને જે પર્યાવરણની સાથે અનુકૂલન સાધી શકે અને પુખ્ત વયનો થઈને નવી પેઢીનું નિર્માણ કરી શકે તે એને દેહધાર્મિક ક્રિયા કહેવાય. ચયાપચયની ક્રિયા એટલે શું? તો ચય અને અપચય. ચય એટલે શું? જેની અંદર વૃદ્ધિ થાય તે. અપચય એટલે શું? તેને વિઘટનાત્મકની ક્રિયા કહેવાય. ચયની અંદર હંમેશા શું જોવા મળે? વૃદ્ધિ જોવા મળે. મેં આગળ બી કીધું ઇલેવન સાયન્સની અંદર ચયની ક્રિયા એટલે સંશ્લેષણાત્મક હોય, વૃદ્ધિ થાય, જ્યારે અપચયની ક્રિયા એટલે વિઘટનાત્મક હોય, જેની અંદર કોઈ બી પ્રકારની વૃદ્ધિ જોવા મળતી નથી. હવે એ પાછું સમજાવવા માટે અહીંયા તમને બે તફાવત આપીને સમજાવો એવો સવાલ તમને પૂછાય, અને અહીંયા તમને સમજાવેલું છે યુરીથર્મલ અને સ્ટેનોથર્મલ વિશે સમજાવો. શું? યુરીથર્મલ અને સ્ટેનોથર્મલ વિશે સમજાવો. તો અહીંયા જુઓ, યુરીથર્મલ હોય વધુ તાપમાને વધારે સક્રિય હોય. શું? યુરીથર્મલ હોય વધુ તાપમાને વધારે સક્રિય હોય, જ્યારે સ્ટેનોથર્મલ એ ઓછા તાપમાને વધારે સક્રિય. આ વધુ તાપમાને વધુ સક્રિય, આ ઓછા તાપમાને વધુ સક્રિય. વધુ તાપમાને એની વૃદ્ધિ થાય અને વિકાસ થાય, અને ઓછા તાપમાને વૃદ્ધિ થાય અને વિકાસ થાય. યુરીથર્મલની અંદર અહીંયા એક્ઝામ્પલ આપેલું છે તમને ચામાચીડિયાનું. શેનું એક્ઝામ્પલ આપેલું છે? ચામાચીડિયાનું એક્ઝામ્પલ આપેલું છે. ઓકે, અને આની અંદર કોઈ એક્ઝામ્પલ આપેલું નથી, પણ બધા દરિયાઈ પ્રાણીઓ એની અંદર વસવાટ થશે તે આવશે. કે બધા દરિયાઈ પ્રાણીઓ એની અંદર જે વસવાટ કરી શકતા હશે તે આવશે. ઓકે, યુરીથર્મલ એટલે શું? જે વધુ તાપમાને સક્રિય હોય, જેની અંદર વૃદ્ધિ થાય અને વિકાસ જોવા મળે. જે ઓછા તાપમાને સક્રિય હોય, ઓછા તાપમાને એની અંદર વૃદ્ધિ થાય અને વિકાસ થાય. તો યુરીથર્મલની અંદર કોનો સમાવેશ થાય? તો યુરીથર્મલની અંદર વધુ સાંદ્રતા હોય, ક્ષારોનું પ્રમાણ વધુ હોય, તેનો સમાવેશ થાય. હવે સ્ટેનોથર્મલની અંદર શું? ઓછી સાંદ્રતાવાળા હોય, તેનો સમાવેશ થાય. ક્લિયર? આ બંનેનો ડિફરન્સ તમને સમજાવેલો છે, યુરીથર્મલ અને સ્ટેનોથર્મલ. વધુ તાપમાન, ઓછા તાપમાને, વધુ તાપમાને વૃદ્ધિ થાય, વિકાસ થાય. સ્ટેનોથર્મલની ઓછા તાપમાને વૃદ્ધિ થાય અને વિકાસ થાય. ઓકે, ફરી એકવાર આખે આખું તાપમાન સમજાવી દો. તાપમાન એટલે આપણે પહેલો ફેક્ટર લીધો. કોનો? અજૈવિક પરિબળોનો. અજૈવિક પરિબળોની અંદર જે પહેલો ફેક્ટર લીધો તાપમાન, એને આપણે શું કીધું? તાપમાન એ પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્ત્વનું ઘટક છે. પૃથ્વી ઉપરનું સરેરાશ તાપમાન ઋતુ પ્રમાણે બદલાતું રહે. વિશ્વ ઋતુથી ધ્રુવ પ્રદેશ તરફ તમે જશો તેમ તાપમાન ઘટતું જશે. સપાટ મેદાનથી પર્વત સુધી તમે જશો તો તાપમાન ફરીવાર ઘટતું જશે. શા માટે? કેમ કે વિષુવવૃત્તીય પ્રદેશ કેવો છે?
જ્યાં તાપમાન હંમેશા ગરમ રહેતું હોય, ઓકે, ઋતુ પ્રમાણે બદલાતું હોય એવો પ્રદેશ વિષુવવૃત્તીય પ્રદેશ. અને ધ્રુવ પ્રદેશ એટલે કેવો પ્રદેશ? જ્યાં હંમેશા તાપમાન નીચું રહેતું હોય એટલે ઠંડુ રહેતું હોય, ઓકે. સપાટ મેદાનનું તાપમાન હંમેશા ઊંચું રહેતું હોય અને પર્વતવાળો વિસ્તાર હોય તો ત્યાં તાપમાન કેવું હોય? નીચું હોય. તમે સિમલા જાઓ, મનાલી જાઓ, રોહતાંગ જાઓ, ત્યાં તાપમાન હંમેશા નીચું રહેતું હોય એટલે બરફવાળા પર્વત હોય, ઓકે. એ સમજાવવા માટે એને ત્રણ એક્ઝામ્પલ આપેલા છે અહીંયા. પેલું શું? આંબાનું વાવેતર હોય કેનેડા અને જર્મનીમાં જોવા મળતું નથી, શા માટે? ઓકે. બીજું એક્ઝામ્પલ આપેલું છે બર્ફીલો દીપડો, એ કેરળમાં જોવા ન મળે. અને ત્રીજું શું છે? ટુના માછલી, તે ઉષ્ણ કટિબંધમાં જોવા ન મળે. કારણ આપીને સમજાવ. ત્રણેય કારણ તમારે ટેક્સ્ટબુકમાંથી શોધવાના છે જે તાપમાન રિલેટેડ છે. તાપમાનના મહત્ત્વપૂર્ણ પાસા કયા? તો સજીવોની પર્યાવરણની સાથેની તાલબદ્ધતા, પેલું તાપમાન, બીજું દેહધાર્મિક ક્રિયા, ત્રીજું ચયાપચયની ક્રિયા. હવે તમને અહીંયા બે વસ્તુ આપેલું છે, શું? યુરીથર્મલ પ્રાણીઓ અને સ્ટેનોથર્મલ પ્રાણીઓ. તફાવત આપીને સમજાવું. ગુજરાત બોર્ડની અંદર બે માર્ક્સની અંદર તમને પૂછી શકાય યુરીથર્મલ અને સ્ટેનોથર્મલ. યુરીથર્મલ હોય વધુ તાપમાને સક્રિય હોય, સ્ટેનોથર્મલ હોય ઓછા તાપમાને સક્રિય હોય. આ વધુ તાપમાને એની વૃદ્ધિ થાય અને વિકાસ થાય, ઉદાહરણ તરીકે ચામાચીડિયું. સ્ટેનોથર્મલ એટલે શું? જે ઓછા તાપમાને વૃદ્ધિ થાય અને વિકાસ થાય તે. ઓકે, આ પેલો ટોપિક આપણે લીધો. હવે સેકન્ડ નંબરનો જે ટોપિક આવે છે તે કયો? તો અહીંયા તમને દેખાય છે પાણી. શું? પાણી. પાણી એ જીવન જરૂરિયાત સ્ત્રોત છે. કેવો? જીવન જરૂરિયાત સ્ત્રોત છે. જળ એ જીવન છે. જળ વગર જીવન અધૂરું છે. જળનો મહત્ત્વપૂર્ણ યોગ્ય જગ્યાએ જ ઉપયોગ કરો એવું અહીંયા ગવર્મેન્ટ દ્વારા લખવામાં આવે. શા માટે? કેમકે તમે જુઓ, રણ વિસ્તારની અંદર પાણીનો સ્ત્રોત કેવો છે? અમર્યાદિત છે. હવે વનસ્પતિ હોય એ સ્વયંપોષી કહેવાય. લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતે પોતાનો ખોરાક બનાવે છે. પણ લીલી વનસ્પતિને ખોરાક બનાવવા માટે શેની જરૂર પડે? વાતાવરણની અંદર રહેલા CO2 અને H2O. CO2 અને H2Oની બંને વચ્ચેની પ્રક્રિયા થશે તો શું બનશે? તો સરળ શર્કરા બનશે. સરળ શર્કરા એટલે શું? ગ્લુકોઝ. ઓકે, હવે ગ્લુકોઝનું નિર્માણ કરવા માટે શું જોઈએ? તો વાતાવરણની અંદર પહેલાં તો CO2 જોઈએ, બીજું શું જોઈએ? પાણી જોઈએ. હવે ક્ષારોની સાંદ્રતા પ્રમાણે જલીય સજીવોની અનુકૂલનતા. હવે એ શું સમજાવે છે? તો ક્ષારોની સાંદ્રતા એટલે જેટલા જલીય સજીવ હોય દરિયાની અંદર વસવાટ કરતા બધા જલીય પ્રાણીઓ, ઓકે, મત્સ્ય હોય, રેતી કીડો હોય, જળો હોય, આ બધાની અંદર તમારે જોવાનું છે એનું રાસાયણિક સંગઠન કઈ રીતે હોય. તો અહીંયા પહેલું તમને આપેલું છે અંતઃસ્થલીય જળ, બીજું સમુદ્રમાં વસવાટ કરતા પ્રાણીઓ, અતિ લવણીય ખારા પાણીમાં વસવાટ કરતા પ્રાણીઓ, ચોથું યુરીથર્મલ પ્રાણીઓ. ફરી વાર આવ્યું, સ્ટેનોથર્મલ અને યુરીથર્મલ. યુરીથર્મલ હોય તો આપણે આગળ જોયું હતું વધુ તાપમાને વધારે સક્રિય, સ્ટેનોથર્મલ ઓછા તાપમાને ઓછા સક્રિય. એટલે રાસાયણિક સંગઠન આપણે જોવાનું છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું. પહેલું એટલે કયું? અંતઃસ્થલીય જળ, બીજું સમુદ્ર, ત્રીજું અતિ લવણીય ખારું પાણી, ચોથું યુરીથર્મલ, પાંચમું સ્ટેનોથર્મલ. હવે એ બધાની અંદર pHની વેલ્યુ કેવી હોય? જે અંતઃસ્થલીય જળમાં રહેતા હોય એની 5% કરતાં ઓછી, જે સમુદ્રમાં રહેતા હોય એની 30-35%, ત્રીજા નંબરમાં અતિ લવણીય ખારા પાણીની અંદર જે રહેતા હોય એની 100% કરતાં વધારે, ચોથા નંબરમાં યુરીથર્મલ તો વધુ સાંદ્રતાએ, અને પાંચમા નંબરમાં સ્ટેનોથર્મલ તો ઓછી સાંદ્રતાએ. ઓકે, તમને બે કોષ્ટક આપેલા છે, રાસાયણિક સંગઠન અને pH. રાસાયણિક સંગઠનની અંદર પહેલું જુઓ અંતઃસ્થલીય જળ જેની pH 5% કરતાં ઓછી, બીજું જુઓ સમુદ્ર જેની pH 30-35%, ત્રીજું તમને આપેલું છે અતિ લવણીય ખારું પાણી જેની pH 100% કરતાં વધારે, યુરીથર્મલ વધુ સાંદ્રતાએ વધારે સક્રિય, સ્ટેનોથર્મલ ઓછી સાંદ્રતાએ વધુ સક્રિય. તો એને એમ સમજાવેલું છે કે મીઠા જળના પ્રાણીઓ સમુદ્રમાં રહી શકતા નથી અને સમુદ્રમાં વસવાટ કરતા પ્રાણીઓ એ મીઠા જળમાં રહી શકતા નથી. શા માટે? એ એટલા માટે કેમ કે ક્ષારોની સાંદ્રિયતા પ્રમાણે જલીય સજીવોની
અનુકૂલન સાધવાની ક્ષમતા અલગ અલગ હોય. જ્યાં વધારે ક્ષારનું પ્રમાણ હોય ત્યાં વધારે સક્રિય જલીય પ્રાણીઓ રહી શકે. ધારો કે યુરીથર્મલ હોય તો યુરીથર્મલને તમે ઓછી સાંદ્રતાવાળા પાણીની અંદર તમે રહેવાનું કહો, ત્યાં વસવાટ કરવાનું કહો, તો ત્યાં રહી નથી શકતા. થોડા સમયગાળાની અંદર તેનું અસ્તિત્વ જ કેવું થાય, લુપ્ત થઈ જાય. શા માટે? કેમકે એ વધુ સાંદ્રતાની અંદર જ રહી શકે છે. મેં 11 સાયન્સની અંદર યા 12 સાયન્સની અંદર બી તમને ભણાવેલું હતું, ગરમ પાણીના ઝરામાં થર્મો એસિડોફિલ્સ બેક્ટેરિયા 100 સેલ્સિયસ કરતાં વધુ તાપમાને જ રહી શકે છે. ઓછા તાપમાને એ પોતાનું શું અનુકૂલન સાધી શકતા નથી. ઓકે, મેન બધાની સમસ્યા કઈ? આશ્રુતિ સંબંધિત સમસ્યા. કઈ? આશ્રુતિ સંબંધિત સમસ્યા. ઓકે, આ સેકન્ડ નંબરનો ફેક્ટર થયો પાણી. પાણી એ જીવન જરૂરિયાત સ્રોત છે. રણ વિસ્તારની અંદર પાણીનો સ્રોત અમર્યાદિત છે. વનસ્પતિ માટે પાણીનું મહત્ત્વ શું છે? ઉત્પાદકતા અને તેનું વિતરણ. ઉત્પાદકતા એટલે ખોરાકનું નિર્માણ કરવું, અને વિતરણ એટલે શું? ખોરાક જે વપરાઈ જાય એની બાદ ફરીવાર એનું નિર્માણ કરવું. ઓકે, હવે આ ત્રીજો જે ટોપિક છે તે ક્ષારોની સાંદ્રતા પ્રમાણે જલીય સજીવોની શું અનુકૂલનતા હોય. બે ટોપિક આપેલા છે, રાસાયણિક સંગઠન અને પીએચ. રાસાયણિક સંગઠનની અંદર અંતઃસ્થલીય જળમાં વસવાટ કરતા સજીવો, સમુદ્રમાં વસવાટ કરતા સજીવો, અતિ લવણીય ખારા પાણીની અંદર વસવાટ કરતા સજીવો, યુરીથર્મલ અને સ્ટેનોથર્મલ. અંતઃસ્થલીય જળ એટલે શું? જેની પીએચ 5% કરતાં ઓછી હોય તે. સમુદ્રમાં એટલે શું? જેની પીએચ 30-35% જેટલી હોય તે. અતિ લવણીય એટલે શું? જેની પીએચ 100% કરતાં વધારે હોય તે. યુરીથર્મલ એટલે વધુ સાંદ્રતામાં જ પોતાની વૃદ્ધિ કરી શકે તે. સ્ટેનોથર્મલ એટલે ઓછી સાંદ્રતામાં જ પોતાની વૃદ્ધિ કરી શકે તે. મીઠા જળના પ્રાણીઓ સમુદ્રમાં લાંબા સમય સુધી ન રહી શકે. એવી જ રીતે સમુદ્રમાં રહેતા પ્રાણીઓ એ મીઠા જળમાં લાંબા સમય સુધી ન રહી શકે. બધાનું કારણ શું? આશ્રુતિ સંબંધિત સમસ્યા. શું? આશ્રુતિ સંબંધિત સમસ્યા. ઓકે, હવે ત્રીજા નંબરનો આપણે ટોપિક લેવાનો છે એ છે પ્રકાશ. પ્રકાશ એટલે શું? તો સૌર ઉર્જાનો એ મુખ્ય સ્રોત છે. શું? સૌર ઉર્જાનો મુખ્ય સ્રોત છે. હવે પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ થાય, રાસાયણિક શક્તિ દ્વારા ખોરાકનું નિર્માણ થાય. શું થાય? પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ થાય, રાસાયણિક શક્તિ દ્વારા શેનું નિર્માણ થાય? ખોરાકનું નિર્માણ થાય. પ્રકાશ તમને દેખાય છે. ત્રીજો ટોપિક, સૌર ઉર્જા સ્વરૂપે શક્તિ મુક્ત કરે. સૌર ઉર્જા એટલે શું? પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ કરે, રાસાયણિક શક્તિમાંથી ખોરાકનું નિર્માણ થાય. હવે સ્વયંપોષી વનસ્પતિ. સ્વયંપોષી એટલે શું? મેં તમને હમણાં જ કીધું હતું, લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પોતે પોતાનો ખોરાક બનાવે છે. તો લીલી વનસ્પતિ કેવી થઈ? સ્વયંપોષી થઈ. નીલહરિત લીલ કેવી થઈ? સ્વયંપોષી થઈ. તે શું કરે છે? પહેલામાં પહેલું સ્ટેપ તે ઉત્પાદકતા કહેવાય. પછી એની ઉપર આધાર નાખનારા કોણ હતા? તમને પહેલાં નિવસન તંત્રવાળા ચેપ્ટરની અંદર 10મા ધોરણમાં ભણાવેલું હશે. આખી આખી પોષક શૃંખલા હોય. પહેલી ઉત્પાદકતા હોય, બીજું તૃણાહારી હોય, ત્રીજું માંસાહારી હોય, ચોથું મિશ્રાહારી હોય, અને આ ચારે ચાર ઘટકો ઉપર આધાર રાખનાર વિઘટકો હોય. અને વિઘટકોમાંથી ફરીવાર પછી ક્યાં જાય? ઉત્પાદકતા. એમ આખે આખું ચક્ર કેવું રહે? ચાલતું જ રહે. આ ચક્રનું બેલેન્સ ક્યારે અસ્થિર થઈ જાય? જ્યારે એમાંથી એક ઘટક નીકળી જાય. તો ખાલી એક ઉત્પાદકતા જ હોય ને, બીજા બધા ઘટકો ન હોય તો? ટ્રેનનું એન્જિન જ ન હોય ને પાછળ ડબ્બા હોય તો ડબ્બા ચાલે? ન ચાલે. ટ્રેનનું એન્જિન હોય ને પાછળ ડબ્બા ન હોય તો એન્જિન ચાલીને શું ફાયદો? કોઈ માલની તો એરફેર થાય ને. એવી રીતે છે. એટલે એક સોર્સ હોય તો એની ઉપર નિર્ભર કરનારા બધા ઘટકો બી હોવા જરૂરી છે. ઓકે, અને એ સોર્સની અગત્યતા એટલા માટે છે કે એની દ્વારા જ ખોરાકનું નિર્માણ થાય. એટલે અહીંયા પ્રકાશ એ સૌર ઉર્જાનું મુખ્ય સ્વરૂપ છે. સૌર ઉર્જા એટલે શું? જે પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરે, જેની દ્વારા શું થાય? ખોરાકનું નિર્માણ થાય. સ્વયંપોષી વનસ્પતિ. પ્રકાશ અવધિ 11 સાયન્સ ચેપ્ટર નંબર 15ની અંદર તમે જુઓ, લઘુ દિવસીય વનસ્પતિ, દીર્ઘ દિવસીય વનસ્પતિ અને તટસ્થ દિવસીય વનસ્પતિ. લઘુ દિવસીય એટલે શું? પ્રકાશનો વધુ સમયગાળો, ઓછો સમયગાળો. તટસ્થ દિવસીય એટલે વધુ અને ઓછો બંને સમયગાળાની અંદર પાકની વૃદ્ધિ થાય, વાવેતર થાય. તે આપણે જોયું હતું ને, પ્રકાશના વધુ સમયગાળો,
પ્રકાશના ઓછા સમયગાળાની અંદર જે વનસ્પતિની અંદર વૃદ્ધિ થાય અને વિકાસ થાય તેને પ્રકાશની અવધિ કહેવાય. એ શેની ઉપર આધાર રાખે? તો સૌર વિકિરણ ઉપર. તો પાછું યાદ કરો, ચેપ્ટર નંબર 13 અને 14 11 સાયન્સની અંદર પ્રકાશ સંશ્લેષણ અને શોષણ, એની અંદર આપણે સૌર ઉર્જાના વર્ણપટ લીધા હતા. કયા કયા? જાની વાલી પીનારા, જાની વાલી પીનારા, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો અને નારંગી. એ રંગપટ શું દર્શાવે છે? તો રંગપટ એ ફ્રિકવન્સી દર્શાવે. સૂર્યમાંથી વિવિધ પ્રકારના કિરણો હોય ને એ મુક્ત થાય. મુક્ત થાય તો એ કિરણોની નેનોમીટરની ફ્રિકવન્સી હોય. આપણે જોયું હતું ને 400-700 નેનોમીટરની અંદર PS1 અને PS2. PS1 PS2 એટલે શું? ફોટો સિસ્ટમ. PS1 એટલે P680 અને P700 નેનોમીટરની ફ્રિકવન્સી ઉપર વનસ્પતિ એ પ્રકાશ શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે. એટલે 4 ઇલેક્ટ્રોન મુક્ત થતા હતા, ખબર? પાણીના અણુ તૂટતા હતા અને એમાંથી 4 ઇલેક્ટ્રોન મુક્ત થતા હતા. ચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન અને અચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશન. અને એની દ્વારા શું થાય? તો એની દ્વારા આપણને ઉર્જા મુક્ત થતી હતી, એટલે ATP મુક્ત થતી હતી. ADP PAIનું શેમાં રૂપાંતરણ થાય? ATPમાં. ATP એટલે શું? એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. તો આ સમજાવવા માગે કે જાની વાલી પીનારા એટલે શું? પ્રકાશના કિરણોની વેવલેન્થ અલગ અલગ હોય. હવે અલગ અલગ વેવલેન્થ અંદર હરિતકણ હોય તો એ કયા પ્રકારના કિરણોનું શોષણ કરે છે? એની અંદર મેન હોય ને તો રંજક દ્રવ્ય હોય, જેની અંદર ક્લોરોફિલ એ મેન રંજક દ્રવ્ય હોય, જે વિવિધ નેનોમીટરની ફ્રિકવન્સીવાળા પ્રકાશના કિરણોનું શોષણ કરીને પોતે પોતાનો ખોરાક બનાવે. ઓકે, પણ એ કેમાં? અમુક લીલા રંગમાં હોય, અમુક નારંગી અંદર, અમુક વાદળીની અંદર શકે. હવે એ શેની ઉપર આધાર રાખે? એ મેન આધાર રાખે આબોહવા, પર્યાવરણ ઉપર આધાર રાખે. તમે ફોરેન કન્ટ્રીની અંદર જશો તો ત્યાં પર્ણો હોય ને તો એ કેવા હોય? એકદમ આપણે મેજોરિટી એમ જ કહેવાય કે લીલા કલરના પર્ણો હોય ને એનું પ્રમાણ વધારે હોય. પણ અમુક પર્ણો હોય ને તો એ કેવા કલરના હોય? બ્લુ કલરના હોય, અમુક ઓરેન્જ કલરના હોય. કેમ? કે તે સૂર્યના એ પ્રકારના કિરણો તેના તાપમાન પ્રમાણે શોષણ કરે છે અને એ શોષણ પ્રમાણે એની વૃદ્ધિ થાય અને વિકાસ થાય. ઓકે, એટલે સૌર વિકિરણના વર્ણપટ ફાયદાકારક છે કે નુકસાનકારક એ આ ટોપિકમાં સમજાવેલું છે. અને એક્ઝામ્પલ આપેલું છે, સમુદ્રમાં રહેલી રાતીલીલ, લીલીલીલ અને લાલલીલ, એની અંદર રાતીલીલ એ વધારે સક્રિય હોય. જો નીચે લખેલું, સમુદ્રની અંદર રાતીલીલ, લીલીલીલ અને લાલલીલ. હવે તમને AB 11 સાયન્સની અંદર મેં તમને ભણાવેલું હતું ચેપ્ટર નંબર 2ની અંદર શું લીલના પ્રકારો, લીલીલીલ, રાતીલીલ, બદામી લીલ, ત્રણેય લીલની અંદરથી રાતીલીલ હોય એ વધારે પ્રકાશ પડે ને તો જ સક્રિયતાની સાથે પોતાનો ખોરાક બનાવી શકે. ઓછો પ્રકાશ પડતો હોય તો એ પોતાનો ખોરાક બનાવી શકતો નથી. એ સમજાવેલું છે. એટલે પ્રકાશ એ સૌર ઉર્જાનું મુખ્ય સોર્સ, મુખ્ય અંગ તરીકે ગણવામાં આવે. હવે એની પછીનો જે ટોપિક છે એ આપણે જોઈએ. ઓકે, અહીંયા સુધી તમને આઈ થિંક બધાને ખ્યાલ આવી જ ગયું હશે. પાણી, પ્રકાશ, પહેલું જોયું તાપમાન, બીજું જોયું પાણી, ત્રીજું જોયું પ્રકાશ. હવે એની પછીનો ટોપિક છે ભૂમિ અને છેલ્લો ટોપિક છે અજૈવિક કારકનો. અને અહીંયા આજે આપણે આપણો લેક્ચર સમાપ્ત કરીશું. ઓકે, ભૂમિ એટલે બધાની ભૂમિની પ્રકૃતિ કેવી હોય? અલગ અલગ હોય. એના ગુણધર્મો કેવા હોય? જુદા જુદા સ્થાને અલગ અલગ. હવે આ સેન્ટેન્સ શું સમજાવે છે? તો ભૂમિની પ્રકૃતિ બધી જગ્યાએ અલગ અલગ શા માટે હોય? તો અમુક રેતાળ હોય, અમુક ગોરાણ હોય, અમુક છિદ્રાળ હોય. હવે એ પ્રકૃતિ પ્રમાણે એના સ્થાન અલગ અલગ હોય, એટલે જુદા જુદા સ્થાને. આપણે અહીંયા સુરતમાં જુઓ, સુરતની આજુબાજુના ગામડામાં જુઓ, ઉત્તર પ્રદેશની અંદર જુઓ, મધ્યપ્રદેશની અંદર જમી જુઓ, કેરળની અંદર જમી જુઓ. ઓકે, અહીંથી બહારની કન્ટ્રીની અંદર ઇન્ડોનેશિયાની અંદર તમે જુઓ, ઓસ્ટ્રેલિયાની અંદર જુઓ, તો બધાની અંદર ભૂમિની પ્રકૃતિ અલગ અલગ હોય. આપણે એમ જોયું હતું ને કે લઘુ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વોની જમીનની સાથે શું કનેક્શન હોય? એટલે ભૂમિમાં વનસ્પતિની આપણે વૃદ્ધિ કરવી છે, વિકાસ કરવી છે, તો વિવિધ પ્રકારના ઘટકોની જરૂર પડે. અને એ ઘટક તરીકે આપણે લઘુ પોષક તત્વો, ગુરુ પોષક તત્વોનો સર જુલિયન વોન દ્વારા એક અભ્યાસ કરવામાં આવેલો હતો. ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 12ની અંદર સર જુલિયન વોનની પદ્ધતિ વિશે આપણે ભણેલા હતા કે એક આપણે કુંડું લેવાનું છે, એની અંદર વનસ્પતિની વૃદ્ધિ કરવાની છે,
તો વનસ્પતિ વૃદ્ધિ માટે આપણે આવશ્યક એવા કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, બોરોન, એલ્યુમિનિયમ જે બી ઘટકોની જરૂર હોય એ બધા ઘટકો આપણે પ્લસ કરવાના છે માઇનસ કરવાના. તો વનસ્પતિની ઉપર એની શું અસર થાય તે આપણે જાણવાનું. અમુક ઘટકો આપણે ઉમેરવાથી એ ઘટકોની આપણને શું ખ્યાલ પડે કે આ ઘટક ઉમેરીએ તો આની વનસ્પતિની વૃદ્ધિ ટૂંક સમયગાળાની અંદર વધારે થાય, અને અમુક ઘટકોને ઉમેરતા શું થાય વનસ્પતિના પર્ણ હોય શુષ્ક પડી જાય. ઓકે, વનસ્પતિની અંદર વૃદ્ધિ જ જોવા ન મળે, અને એનો આધાર શેની ઉપર છે? ત્રણ ઘટક ઉપર: આબોહવા, અપક્ષયન અને અવસાદન. આબોહવા એટલે મેં તમને એમ કીધું તે. અપક્ષયન એટલે શું? અપક્ષયન એટલે ક્ષારણની ક્રિયાવિધિ. ઉત્પાદકતા હોય, પોતાનો ખોરાક બનાવે છે તો એ ઉપભોક્તા ખાય. ઉપભોક્તા થાય ત્યાંથી પછી ક્યાં થાય? વિઘટકો દ્વારા એ જમીનની અંદર ભળે. ઓકે, જમીનની અંદર ભળવાની ક્રિયાને અપક્ષયન કહેવાય. ને અવસાદન એટલે શું? તો એની અંદર કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર આ ત્રણેય ચક્ર દ્વારા જેવ ભૂ રાસાયણિકની ક્રિયાવિધિ થાય તેને અવસાદન કહેવાય. એટલે એક સ્તર, એની ઉપર બીજું સ્તર, એની ઉપર ત્રીજું સ્તર, એની ઉપર ચોથું સ્તર, એવા સ્તર બને તેને અવસાદનની ક્રિયાવિધિ કહેવાય. એની લાક્ષણિકતા શું? તો ભૂમિની રચના, ભૂમિના કણોનું બંધારણ, ભૂમિનું સ્તર, કણનું સામૂહિકરણ, ભૂમિની અંતઃસ્ત્રાવની ક્ષમતા, ભૂમિની જળગ્રહણની ક્ષમતા, પીએચ, ખનિજ સંગઠન અને એની અંદર ટોપોગ્રાફી. ભૂમિની રચના એ તમને ખ્યાલ પડી જાય. ભૂમિના કણનું બંધારણ, તો કણ રેતાળું હોય, ગોરાળું હોય, નાના હોય, મોટા હોય તે. ભૂમિનું સ્તર એક સ્તર, એમાંથી બીજું સ્તર, એમાં ત્રીજું સ્તર, એમાં ચોથું સ્તર તે. કણનું સામૂહિક, બધા કણ ભેગા મળીને જે ગંડિકાઓનું નિર્માણ કરે તે. ભૂમિની અંતઃસ્ત્રાવની ક્ષમતા, ચેપ્ટર નંબર 15ની અંદર આપણે વિવિધ પ્રકારના વૃદ્ધિ નિયામક અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવની આપણે અભ્યાસ કરેલો હતો. એ અંતઃસ્ત્રાવની અંદર ઇથિલિન, જિબ્રેલિન, સાયટોકાઇનેસિસ, એપ્સેસિક એસિડ આ બધાનો જ તે વાત કરેલી હતી. ભૂમિની જળગ્રહણની ક્ષમતા એટલે પાણી કેટલા પ્રમાણમાં તે શોષણ કરે. ભૂમિની પીએચ, પીએચ એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ. ખનિજ સંગઠન, ખનિજ તત્વો કેટલા છે જમીનની અંદર. અમુક જમીનમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે, અમુક જમીનમાં મેગ્નેશિયમનું પ્રમાણ, અમુક જમીનમાં તમે જુઓ તો ફોસ્ફરસનું પ્રમાણ વધારે, અને અમુક જમીનની અંદર કઈ બી ઘટકો ન હોય તો આપણે બધા જ ઘટકો ઉમેરવા પડે. ટોપોગ્રાફી એટલે શું? તે જમીનની અંદર કયા પ્રકારના લઘુ પોષક તત્વો છે, ગુરુ પોષક તત્વો છે, અને ખડકો, જમીન કેટલા વર્ષ જૂની છે તે માપન કરવાની પદ્ધતિને ટોપોગ્રાફી કહેવાય. અને એ શેની ઉપર આધાર રાખે? પ્રાણીઓના વસવાટ, લાક્ષણિકતા અને તેના આધાર ઉપર. શરૂઆતથી આપણે જોઈ લઈએ કયા કયા આજ ટોપિક લીધા અને આ શેની વાત કરે. આ ચેપ્ટર નંબર 13 જેની અંદર સજીવો અને વસ્તી જે ચેપ્ટરનું નામ છે એમાં 13.0 ટોપિક આપણે લીધો ઇકોલોજી એટલે પરિસ્થિતિ વિદ્યા. કયા વૈજ્ઞાનિક દ્વારા ઇકોલોજી શબ્દ આપવામાં આવ્યો એની વ્યાખ્યા, એના સંગઠન સ્તર એ પૂરું કર્યા બાદ આપણે 13.1 સજીવો અને પર્યાવરણ. સજીવ એટલે શું? એના મહત્વપૂર્ણ પાસા એ પૂરું થાય એટલે એની દેહધાર્મિક ક્રિયા, અજૈવિક ઘટકો, નૈસર્ગિક પસંદગી. પછી બધા સજીવોની અંદર જે બધા એકબીજાની સાથે આંતરક્રિયા સાધી તે. વૃષ્ટિ વિરુદ્ધ તાપમાનનો આલેખ, એમાં વિવિધ પ્રકારના સ્તર, રણભૂમિ, તૃણભૂમિ, પછી શંકુદ્રુપ વનસ્પતિ, શીતોષ્ણ વનસ્પતિ, ઉષ્ણકટિબંધવાળો વિસ્તાર અને આર્કેટિક વિસ્તાર. એમાં ત્રણ એક્ઝામ્પલ જોઈએ તો ગરમ પ્રદેશ, વરસાદી પ્રદેશ અને ખીણવાળો. ઓકે, એ પૂરું થાય એટલે એની પછી આપણે અજૈવિક ઘટકોની અંદર તાપમાન, તાપમાનની અગત્યતા, એના ઉદાહરણ, એના મહત્વપૂર્ણ પાસા, યુરીથર્મલ, સ્ટેનોથર્મલ અને એના એક્ઝામ્પલ, એ કયામાં વધારે સક્રિય હોય, ક્યાં તાપમાને ઓછા સક્રિય હોય તે. સેકન્ડ નંબરમાં પાણી, પાણીની જીવન પદ્ધતિ, પાણીના સ્તર, પાણીનું રાસાયણિક સંગઠન, પીએચ અને એનું કારણ. પ્રકાશ, પ્રકાશ શા માટે અગત્યતા ધરાવે છે? સ્વયંપોષી વનસ્પતિ, સૌર શક્તિ, સૌર ઉર્જાનું બંધારણ તેની વિશે આપણે વાત કરેલી. એની પછી લાસ્ટ ભૂમિ, ભૂમિની અગત્યતા, તેનો આધાર, એની લાક્ષણિકતા. ક્લિયર? અહીંયા આજનો લેક્ચર આપણે ક્લિયર કરીએ, સમાપ્ત કરીએ. ઓકે.